24 કલાકની અહેવાલની ધારધાર અસર થઈ છે. સેન્ટ બ્લેઝ સ્કૂલમાં ડીઈઓની કચેરીની ટીમે તપાસ કરી છે અને અહેવાલ બાદ ડીઈઓ કચેરીએ તપાસના આદેશ આપ્યા છે. જો નિયમોની અવગણના હશે તો કાર્યવાહી કરાશે. ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું પણ દર્શાવ્યું હતું અહેવાલમાં. ઝી 24 કલાકના અહેવાલમાં તંત્ર દોડતું થયું છે. મહત્વનું છે કે ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને કેટલીક શાળાઓ ધમધમે છે. આ અંગે ઝી 24 કલાકે મણિનગરમાં આવેલી સેન્ટ બ્લેઝ સ્કૂલમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં સામે આવ્યું હતું કે અહીંયા ફાયર સેફ્ટીના સાધનો છે પરંતુ તે એક્સપાયરી ડેટવાળા હોવાનું પણ સામે આવ્યું હતું. જી બિલકુલ, આ શાળાની અનિયમિતતાઓને ધ્યાને લઈ બોર્ડને મોકલી આપવામાં આવેલું છે. ગુજરાત બોર્ડમાં એનું હિયરિંગ પણ થઈ ગયું છે. અમે સ્પષ્ટ અમારું એ ભલામણ શાળા બંધ કરવા, માન્યતા રદ કરવા બાબતે આપી છે. એટલે સત્વરે જેવો નિર્ણય બોર્ડ તરફથી આવી જશે એટલે તાત્કાલિક એ કાર્યવાહી કરીશું. વધુમાં ફાયર સેફ્ટી રિલેટેડ કોઈપણ પ્રકારે અનિયમિતતા ચલાવવા માટેની કોઈપણ પ્રકારની અમારી કામગીરી નથી. અમારી ટીમ જે છે અત્યારે ફિલ્ડમાં છે. ઇન્સ્પેક્ટરને આજે જ ત્યાં સેન્ટ બ્લેઝમાં મોકલ્યા છે. ઘણી બધી શાળાઓની અમારી ચકાસણી થઈ ગઈ છે. જે શાળાઓમાં અનિયમિતતાઓ જોવા મળી છે ત્યાં આગળ એમને નોટિસ બી પાઠવી છે અને સીલ કરવાની જરૂર પડે છે, ત્યાં સીલ પણ થઈ છે. એટલે આ સ્કૂલ અંગે આજે હવે રિપોર્ટ જે રીતનો આવે એ પ્રમાણે અમે શાળા આગામી દિવસોમાં ચાલુ થવા જઈ રહી છે ત્યારે એને સીલ મારી બંધ કરવી કે કેમ, અને વધુમાં બોર્ડમાં જે ભલામણ અમે મોકલી છે માન્યતા રદ કરવા માટે એ આવશે, એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.